कच्छमा शांतिपूर्वक मतदान प्रक्रिया पूर्ण थे थी हवे मतगणतरीना दिवस पर मीट मंडाई रही छे। त्यारे भारतीय जनता पार्टी ना जिला प्रमुख श्री पंकजभाई मेहताए मतदारों नो आभार मान्यो हतो। मतगणतरीना दिवसे समग्र कच्छना नगरपालिका तालुका पंचायत अने जिला पंचायत नी बैठकों पर कमळ खीलशे तेवो विश्वास व्यक्त कर्यो हतो। तेओए चंचल न्यूज साथे वात करी हती। गईकाले समग्र राज्यनी साथे साथे कच्छ जिल्लानी अंदर दसे दस तालुका ने चार शहरों की अंदर खूब शांतिपूर्ण रीते मतदान जो पूर्ण थयुं छे एना माटे कच्छनी जनता नो हूँ आपना माध्यम थी हृदयपूर्वक आभार प्रकट करूँ छूँ। साथे साथे वहीवटी तंत्र ने पण अभिनंदन आपूँ छूँ, मीडिया ने पण अभिनंदन आपूँ छूँ कि सौए साथे मळीने जे कच्छनी एक आगवी छाप छे ए प्रमाणे शांतिपूर्वक रीते मतदान कर्युं छे। मतदान पूर्ण थया पछी जिल्ला भारतीय जनता पार्टी ना अध्यक्ष तरीके चारे चार शहरों नी अंदर जिल्ला पंचायत नी अंदर अने दसे दस तालुका पंचायतों नी अंदर कच्छनी जनताए पुनः भारतीय जनता पार्टी ने लखपत सहित बधी बधा ज स्थानों पर सेवा करवानो अवसर आप्यो छे एवो विश्वास व्यक्त करूँ छूँ अने कुल 414 बैठकों पैकी 300 प्लस बैठकों भारतीय जनता पार्टी ने मळशे એવો મને ભરોસો અને વિશ્વાસ છે। આમ પણ પરંપરાગત રીતે અગાઉના ફિગરો તમે જોશો તો એના કરતાં શહેરોની અંદર પણ થોડું મતદાન ક્યાંક ને ક્યાંક વધ્યું છે। ગ્રામીણ વિસ્તાર હંમેશા શહેરી વિસ્તાર કરતાં આપણે ત્યાં કચ્છની અંદર વધારે મતદાન દરેક વખતે થતું હોય છે અને ગ્રામીણ વિસ્તારોની અંદર ઉત્સાહનો માહોલ થોડો વિશેષ આ વખતે જોવા મળ્યો છે। એટલે મને ગ્રામીણ અને શહેરી બધા જ વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય પ્રાપ્ત કરશે અને ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ સેવા કરવાનો અવસર આપ્યો છે અને પાર્ટીના ઉમેદવારો જે વિજય મેળવીને આવશે સારી રીતે પ્રજાની સેવા કરશે એવો ભરોસો છે। નાની ચૂંટણીઓની અંદર ખાસ કરીને તાલુકા પંચાયત કે વોર્ડની ચૂંટણીઓની અંદર સામાન્ય રીતે થોડીક આ પ્રકારની અસર રહેતી હોય છે, કારણ કે રિલેશન હોય છે, નાતી સમીકરણ પણ હોય છે અને નાના સર્કલની અંદર કામ કરવાનું હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક એકબીજાના પરિચિત અને સંબંધો પણ હોય છે। તેમ છતાંય ખૂબ મોટો વર્ગ કચ્છની અંદર એક વર્ગ એવો છે કે જે હંમેશા પાર્ટી આધારિત અને વિચારધારા આધારિત મતદાન કરતો હોય છે અને મને સંપૂર્ણ ભરોસો છે કે ખૂબ મોટો વર્ગ છે, નાનો મોટો થોડો નાનો વર્ગ હશે એવો કે જે ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ અથવા બાકીની બાબતોમાં ખેંચાતો હશે, પરંતુ આની અસર મતદાનના કારણે વિજય ઉપર કોઈ અસર નહીં થાય એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। તમે જે કહો છો એ મોટે ભાગે શહેરોની અંદર હોય છે, ગ્રામીણ ક્ષેત્રની અંદર સવારના વધારે મતદાન હોય છે જ્યારે શહેરોની અંદર છેલ્લા 1.5 કલાકની અંદર વધારે મતદાન હોય છે। એના બે કારણો છે, એક તો શહેરનો મતદાર મોટે ભાગે એક પરંપરાગત રીતે છેલ્લે મતદાન કરવું, સાંજે મતદાન કરવું એ પ્રકારની ટેવ વાળો હોય છે, ઉપરાંતમાં આખો દિવસ જે મતદાન થયું હોય એના છેલ્લા 2-3 કલાક પહેલાં જ્યારે મતદાર યાદી બધી જ રાજકીય પાર્ટીના આગેવાનો બદલાવતા હોય છે એટલે અને ત્યાર પછી એની મહેનત પણ વધતી હોય છે, સંપર્ક પણ વધતો હોય છે અને ખાસ કરીને રાજકીય પાર્ટી તરીકે હું મારી વાત કરું તો જિલ્લા ઉપરથી બેસીને જે મેનેજમેન્ટ કરી અને અમારી પાસે જે કમ્પ્યુટરમાં ફિગરો આવતા હોય એ મતદાન વધારવા માટેનું પ્રેશર, એ મતદાન વધે એ પ્રકારના સૂચનાઓ, એ પ્રકારના SMS, એ પ્રકારે ટેલિફોન, એ બધું જ અમે છેલ્લા 2 કલાકની અંદર કાર્યકર્તાઓ ઉપર કરતા હોઈએ છીએ ને એને કારણે પણ થોડું મતદાન વધતું હોય છે।